हिंदुस्तान निर्माण दल द्वारा आज खास करीने बટેટા અને ડુંગળીના વધતા જતા ભાવ અંગે આક્રોશની લાગણી સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. પાઠવેલ આવેદન પત્રમાં ખાસ કરીને ડુંગળી બટેટાના વધતા જતા ભાવથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે અને મંદીમાં આર્થિક માર પડી રહ્યો છે. છેલ્લા એક માસમાં ડુંગળી બટેટાના ભાવ આસપાસે પહોંચ્યા છે ત્યારે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. એક તરફ કોરોના વાયરસની મહામારીના કારણે આર્થિક મંદીએ ભરડો લીધો છે. આવી પરિસ્થિતિમાં ડુંગળી બટેટાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. તાત્કાલિક અસરથી સરકાર આમાં દરમિયાનગીરી કરી અને આ બંને ચીજવસ્તુ જે આવશ્યક ચીજવસ્તુ હોય તેના ભાવ પર અંકુશ લાવે તેવી માગણી સાથે આજે હિન્દુસ્તાન નિર્માણ દળના પદાધિકારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પદાધિકારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી સરકાર દરમિયાનગીરી કરે અને આ ડુંગળી બટેટાના ભાવ હાલ 60-70 રૂપિયા કિલોના થઈ ગયા છે તેને અંકુશમાં લાવવા માટે પગલા લે તેવી માગણી પણ કરવામાં આવી હતી. કલેક્ટરના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધીને અમે આજે આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ. આવેદનપત્રમાં અમે મુદ્દો આવરી લીધો છે. અત્યારે ડુંગળી અને બટેટા જે ગરીબોને રોજે રોજ શાકભાજીમાં જોઈતા હોય છે એના ભાવો અત્યારે ભડકે ભરી રહ્યા છે અને સરકાર જાણે ઊંઘતી હોય એવું લાગી રહ્યું છે. સરકારનું પુરવઠા તંત્ર માત્ર ને માત્ર પૂંજીપતિઓની સેવામાં જ લાગેલું હોય એવું લાગી રહ્યું છે. અત્યારે ડુંગળી અને બટેટાના ભાવ જ્યારે ડુંગળી બટેટાનો નવો ફાલ આવે ત્યારે ખેડૂતોને 50 પૈસાને 1 રૂપિયે વેચવી પડે એવી પરિસ્થિતિ હોય અને એ જ માલ ઓછા ભાવે ખરીદી અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી અને અત્યારે હોલસેલરો એનામાં તેજી ફૂંકી અને ભાવની અંદર બેફામ વધારો કરી અને જ્યારે નફાખોરી કરી રહ્યા હોય ત્યારે સરકારે એના ઉપર ધ્યાન આપવું જોઈએ. એ લોકો ઉપર દરોડા પાડવા જોઈએ. અગાઉની સરકારો જ્યારે કેશુભાઈ પટેલ અને એની ત્યારથી અગાઉની સરકારો હતી ત્યારે સરકાર સતત જાગૃત રહેતી. સિંગતેલના ભાવ વધારો હોય, કોઈ પણ વસ્તુનો ભાવ વધારો હોય, શાકભાજીનો ભાવ વધારો હોય ત્યારે સરકાર પોતાની જવાબદારી સમજતી. અત્યારે સરકાર માત્ર ને માત્ર ચૂંટણીઓમાં જ વ્યસ્ત હોય એવું લાગી રહ્યું છે. 8 પેટાચૂંટણીઓ જે ગુજરાત ઉપર થોપી બેસાડી છે અત્યારે અને એ 8 કેન્ડિડેટોને ગમે એ રીતે જીતાડવાનો જાણે લક્ષ્ય સાથે એ લોકો ચાલતા હોય એટલે બાકીનું બધું વહીવટીતંત્ર ઊંઘી ગયું છે. અને ગુજરાત સરકારનો 1-પોઈન્ટ એજન્ડા છે કે કેવી રીતે 8 કેન્ડિડેટો જે કોંગ્રેસમાંથી રાજીનામા અપાવી અને જે આયાત કર્યા છે એમને કેવી રીતે જીતાડવા એ જ ધંધો એ લોકોએ માંડ્યો છે. અત્યારે લોકોની કોઈની સુખાકારીની કોઈ ચિંતા નથી. લોકોને આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા એની જે સુવિધા પૂરી પાડવી જોઈએ સરકારની જવાબદારી છે. સરકાર અત્યારે એ જવાબદારીથી ભાગી રહી એવું લાગી રહ્યું છે અને એના માટે થઈને અત્યારે અમે ડુંગળી બટેટાનો જે અત્યારે ભાવ વધારો લગભગ 70-80 રૂપિયા કિલો સુધી ગયો છે અને જો ધ્યાન નહીં આપવામાં આવે તો 100 રૂપિયાને પણ આંબી જશે. તો એ બાબતે અમે ગુજરાત સરકારનું ધ્યાન દોરવા માટે આજે આવ્યા છીએ. અમારી માંગ એ જ છે કે સરકારનું પુરવઠા તંત્ર જાગે અને જે શાકભાજીના ભાવો છે, ડુંગળી બટેટાના ભાવો છે એમાં જે નફાખોરી થઈ રહી છે એના ઉપર અંકુશ લાવે અને બફર સ્ટોકની પહેલાં ભૂતકાળમાં સરકારો છે એ પોતે બફર સ્ટોક રાખતી કે જ્યારે પણ ભાવ વધારો થાય ત્યારે દાડો છે, ડુંગળી છે, બટેટા છે એ પોતે એ લોકો રિલીઝ કરતા અને જેના કારણે ભાવો કંટ્રોલમાં આવતા. અત્યારની સરકારો આ બધું ભૂલી ગઈ છે. તો અમારી એ માંગ છે કે સરકાર છે એ વહેલામાં વહેલી તકે આના ઉપર પગલાં લે અને ગરીબોને છે એ મોંઘવારીમાં પીસાતા બચાવે.